નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આપણે છેલ્લા સેશનની અંદર આપણે વાત કરી હતી એ મુજબ સંભાવનાના સરવાળાના નિયમની વાત કરી હતી સંભાવનાના સરવાળાના નિયમની અંદર બે ઘટના માટે સરવાળાનો નિયમ અને ત્રણ ઘટના માટે સરવાળાના નિયમની વાત કરી હતી બંને માટેના કેટલાક અગત્યના જે સૂત્રો હતા એ સૂત્રોનો આપણે અભ્યાસ કર્યો હવે આપણે એના પછી એ જે સૂત્રો શીખ્યા એને આધારે દાખલાઓની ગણતરી જે જોવાની છે તો સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણથી આપણે કેટલાક દાખલાઓની વિગતો આપેલી છે તો આપણે હવે એનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણના પહેલા દાખલાની રકમ જોઈએ અને દાખલો સમજી અને ગણતરી જોઈએ રકમની અંદર વાત કરીએ તો પહેલો દાખલો છે બાવન પત્તાના ડગમાંથી યાદચ્છિક રીતે બે પત્તા ખેંચવામાં આવે છે ખેંચેલા બંને પત્તા એક જ પ્રકારના હોય અને બીજી ઘટના છે એક જ રંગના હોય તેની સંભાવના શોધો બરાબર તો સૌ પ્રથમ રકમને આધારે આપણે ગણતરીની શરૂઆત કરીએ તો બાવન પત્તાના ઢગમાંથી બે પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવાના હોય તો બાવન પત્તામાંથી બે પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રયોગના કુલ પ્રાથમિક પરિણામોની વાત કરીએ તો પ્રા કુલ પ્રાથમિક પરિણામોને આપણે સંકેતમાં એન વડે દર્શાવીએ છીએ ગાણિતિક વ્યાખ્યા મુજબ સંભાવના શોધવા માટે તો એન બરાબર બાવન સી બે એટલે કે બાવન ગુણ્યા એકાવન છેદમાં બે ગુણ્યા એક કરીએ તો એનું આપતા તેર ગુણ્યા એકાવન બરાબર છવ્વીસ બાવન થાય એટલે છવ્વીસ ગુણ્યા એકાવન કરીએ તો તેરસો છવ્વીસ આપણને મળી જાય છે હવે વારાફરતી આપણે બે ઘટનાઓ આપણને આપેલી છે બે ઘટનાઓ વિશે આપણે જોવાનું છે તો પહેલી ઘટના છે કે બે પત્તા જે પસંદ કર્યા છે બંને પત્તા એક જ પ્રકારના હોય તે ઘટના તો બંને પત્તા એક જ પ્રકારના હોય એટલે કે કેવા પત્તા હોય તો એક જ પ્રકાર આપણે પત્તાની વાત કરીએ તો પત્તાની અંદર આપણને કુલ ખબર છે કે કુલ કેટલા પ્રકાર હોય કુલ ચાર પ્રકાર હોય અને ચાર પ્રકારમાંથી કાળી લાલ ફલ્લી અને સરકટ એ રીતે ચાર પ્રકારના આપણા પત્તા હોય એ પત્તાઓમાંથી આપણે પત્તું પસંદ કરવાનું છે બે બે પત્તા પસંદ કરીએ છીએ બંને પત્તા એક જ પ્રકારના હોય એ રીતે આપણે એની પસંદગી કરવાની છે આપણને ખ્યાલ છે અહીં આપણે ખાસ વસ્તુ સમજવાની છે કે પત્તા પ્રકારની વાત છે અને રંગની વાત બરાબર તો કુલ ચાર પ્રકારના પત્તા હોય અને એક પ્રકારના કુલ કેટલા પત્તા હોય તેર તો તેરમાંથી બે પત્તા પસંદ કરી શકીએ તો આપણે ઘટના એને સાનુકૂળ પરિણામો તો આપણે પહેલાં ઘટના લખીએ કે બંને પત્તા એક જ પ્રકારના હોય એટલે કે લાલ કાળી ફલ્લી કે ચરકટના હોય એ રીતના પત્તા તો ઘટના એને સાનુકૂળ પરિણામ એમ બરાબર તેરસી બે એટલે કે બંને પત્તા લાલના હોય તેરસી ટુ ફરીવાર અથવા એટલે વચ્ચે વત્તા નિશાની કરીએ તો કાળીના હોય અથવા ફલ્લીના હોય અથવા તો ચરકટના હોય એટલે કે તેરસી ટુ વત્તા તેરસી ટુ વત્તા તેરસી ટુ વત્તા તેરસી ટુ કેટલી વખત છે ચાર વખત તો ફોર ટાઈમ્સ તેરસી ટુની કિંમતનું સાદુરૂપ આપીએ તો ચાર ગુણ્યા તેર ગુણ્યા બાર છેદમાં બે ગુણ્યા એક આનું સાદુરૂપ થશે કે તેર છ ઇઠ્યોતેર એટલે ચાર ગુણ્યા ઇઠ્યોતેર કરીએ તો ત્રણસો ને બાર આપણને ઘટના અહીંને સાનુકૂળ પરિણામોની સંખ્યા મળે છે તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળી ત્રણસો ને બાર હવે એના પરથી ઘટના એની સંભાવના શોધવી છે તો પ્રોબ ઓફ એ બરાબર ગાણિતિક વ્યાખ્યા મુજબ જોઈએ તો સંભાવનાની જે આ ઘટના છે ઘટનાની સંભાવના શોધવાની થાય ત્યારે જ આપણે પ્રોબ એને લગાડીશું તો પ્રોબ ઓફ એ બરાબર એમ ભાગ્યા એન એટલે કે ત્રણસો બાર ભાગ્યા તેરસો છવ્વીસ કરીએ તો આપણને એનું સાદરૂપ મળે અગાઉ કહ્યું એમ કે બને ત્યાં સુધી અતિ સંક્ષિપ્ત રૂપમાં સાદરૂપ આપવાનો પ્રયત્ન કરવાનો તો આપણે અહીં તેરસો છવ્વીસ જે છે એ આપણને ખ્યાલ છે કે એ કોઈ સંખ્યાના કોઈ કોઈના કોઈ અવયવો હશે અને આ ત્રણસો બાર તો ત્રણસો બાર તો અહીં આપણે લખ્યા ચાર ચાર ગુણ્યા કરીને કર્યા છે તો તેરસો છવ્વીસને પણ આપણે આ બે કોઈ એક સંખ્યા વડે જો ભાગાકાર કરીએ તો આપણને સહેલાઈથી એને લગતું કોઈનો કોઈ જવાબ મળે તો તેરસો છવ્વીસ અને વડે ભાગાકાર કરીએ તો સત્તર ગુણ્યા ઇઠ્યોતેર કરીએ તો તેરસો છવ્વીસ થાય ઇઠ્યોતેર ઇઠ્યોતેર ગયા તો ચારના છેદમાં સત્તર તો પ્રોબ ઓફ એ ઘટના સંભાવના ઘટના એ કઈ હતી બંને પત્તા એક જ પ્રકારના હોય એટલે કે લાલ કાળી ફલ્લી અથવા ચોકટના હોય એ ઘટનાની સંભાવના આપણને કેટલી મળી ચારના છેદમાં સત્તર મળે છે હવે બીજો પ્રશ્ન બંને પત્તા એક જ રંગના હોય તેની સંભાવના પ્રકાર અને રંગ બે વસ્તુ અલગ છે પત્તાની કેટની અંદર જોઈએ તો એની અંદર પત્તાના કુલ પ્રકાર કેટલા હોય ચાર પણ રંગ કેટલા હોય બે તો બે રંગની વાત કરીએ કાળો અને લાલ તો એનો મતલબ કે દરેક રંગના કેટલા કેટલા પત્તા હોય તો છવ્વીસ છવ્વીસ પત્તા હોય એનો મતલબ ઘટના બી લખીએ પહેલાં તો બંને પત્તા એક જ રંગના હોય તે ઘટના રંગ એટલે કયો તો લાલ અથવા કાળો એની અંદર આપણે ઘટના બીને સાનુકૂળ પરિણામો લઈએ તો શું થાય બંને પત્તાકા તો લાલ રંગના હોય અથવા તો કાળા રંગના હોય એટલે કે છવ્વીસ સી બે અથવા અથવા એટલે વત્તાકાર છવ્વીસ સી બે એટલે કે બે પત્તા લાલના હોય અથવા બે પત્તા કાળા રંગના હોય હવે આનું સાદરૂપ આપીએ તો છવ્વીસ ગુણ્યા પચીસ ભાગ્યા બે ગુણ્યા એક અને સેમ સાદરૂપ બીજું પણ થશે એટલે એનું સાદરૂપ આપીએ તો કેટલા થાય છે ત્રણસો ને પચીસ બરાબર તેર થશે તેર દુ છવ્વીસ અને તેર ગુણ્યા પચીસ એટલે ત્રણસો પચીસ એ જ રીતે ત્રણસો પચીસ ફરી વખત એટલે બંનેનો સરવાળો કરીએ તો કેટલા થયા છસો પચાસ તો ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળી છસો પચાસ એને આધારે ઘટના બીની સંભાવના જોઈએ તો પ્રોબ ઓફ બી બરાબર એમ ભાગ્યા એમ એટલે કે છસો પચાસ ભાગ્યા તેરસો છવ્વીસ તો આનું સાદરૂપ આપીએ તો કઈ રીતે છસો પચાસના ભાગ કરીએ તો છવ્વીસ ગુણ્યા પચીસ બરાબર અને છેદમાં તેરસો છવ્વીસ છે તો એના અવયવો જોઈએ તો આપણે અહીં શરૂઆતમાં જ મેળવેલા છે છવ્વીસ ગુણ્યા એકાવન બરાબર અહીં છેદ ઉડાડીએ તો છવ્વીસ ગુણ્યા એકાવન વડે એનો ભાગ ચાલ્યો હતો એટલે છવ્વીસ ભાગ્યા એકાવન મૂકી અને છવ્વીસ ગુણ્યા પચીસ કરીએ તો અહીં આપણે જોઈએ તો કેટલા દેખાય છવ્વીસ છવ્વીસ જતા રહે તો પચીસના છેદમાં એકાવન એ આપણે ઘટના બેની સંભાવના મળી જશે વિદ્યાર્થી મિત્રો અહીં ઘડી આપણે પહેલા દાખલાની બંને સંભાવનાઓની વાત પૂરી કરી હવે બીજો દાખલો જોઈએ બીજો દાખલો પણ આપણા માટે અગત્યનો ગણી શકાય સમજાય એવો છે પણ થોડું ધ્યાન રાખીને જોવું પડે રકમને સમજીએ એક અભરાઈ પર આંકડા શસ્ત્રના ત્રણ અને ગણિતના ચાર પુસ્તકો ગોઠવેલા છે એનો મતલબ શું થાય કે કુલ સાત પુસ્તકો આપણે ગોઠવેલા છે આ પુસ્તકમાંથી યાદચ્છિક રીતે બે પુસ્તકો પસંદ કરવામાં આવે છે પસંદ કરેલા બંને પુસ્તકો એક જ વિષયના હોવાની સંભાવના શોધો હવે કુલ પુસ્તકોની સંખ્યા કેટલી થાય આંકડા શસ્ત્રના ત્રણ અને ગણિતના ચાર એટલે કુલ સાત સાતમાંથી બે પુસ્તકો મેળવીએ તો કુલ યાદચ્છિક પરિણામોની સંખ્યા મળે અને પસંદ કરેલા બે પુસ્તકો એક જ વિષયના હોય એનો મતલબ કે બંને પુસ્તકો આંકડા શસ્ત્રના હોય અથવા તો બંને પુસ્તક ગણિતના હોય એના પરથી આપણે ઘટના અને સાનુકૂળ પરિણામોની સંખ્યા મળી જાય ઘટના કઈ થાય તો પસંદ કરેલ બંને પુસ્તકો એક જ વિષયના હોય તે ઘટના બરાબર તો આપણે એને આધારે એની ગણતરી કરીએ તો બીજો દાખલો જોઈએ તેની અંદર અભરાય પર ત્રણ આંકડાશાસ્ત્રના અને ચાર ગણિતના એમ કુલ કેટલા છે સાત પુસ્તકો આપણે મૂકેલા છે સાતમાંથી બે પુસ્તકો પસંદ કરવાનું પ્રયોગ છે તો સાતમાંથી બે પુસ્તકોની પસંદગી કરવી હોય તો એના કુલ પ્રાથમિક પરિણામો શું થાય એન બરાબર સી ટુ અને સેવન સી ટુનું સાદુરૂપ આપે તો સેવન ગુણ્યા સિક્સ અપોન ટુ પ્લસ આર ટુ ઇન્ટુ વન એટલે આનું સાદુપ આપીએ તો કુલ કેટલું થાય એકવીસ હવે ઘટના લેવાની છે તો ઘટના એ શું થાય તો બંને પુસ્તકો એક જ વિષયના હોય તે ઘટના બંને પુસ્તકો એક જ વિષયના હોય એનો મતલબ શું થાય કે બંને પુસ્તકો આંકડા શસ્ત્રના પસંદ થાય અથવા તો બંને પુસ્તકો ગણિતના પસંદ થાય બરાબર તો એનો અર્થ શું થાય આંકડા શસ્ત્રના કેટલા પુસ્તકો છે ત્રણ અને આ ગણિતના કેટલા છે ચાર જો આંકડા શસ્ત્રના પુસ્તકો પસંદ કરવા હોય તો થ્રી સી ટુ પ્રકારે અને ગણિતના પુસ્તકો પસંદ કરીએ તો ફોર સી ટુ પ્રકારે પસંદ થઈ શકે માટે ઘટના એ લખ્યા પછી ઘટના એને સાનુકૂળ પરિણામોની વાત કરીએ તો શું થાય થ્રી સી ટુ વત્તા ફોર સી ટુ એટલે કે ત્રણમાંથી બે અથવા ચારમાંથી બે એનું સાદરૂપ આપીએ તો થ્રી સી ટુનું સાદરૂપ શું થાય ત્રણ ગુણ્યા બે છેદમાં બે ગુણ્યા એક એટલે બે ગયા બે ગયા એટલે કેટલા રહેશે ત્રણ રહેશે અહીં ચાર ગુણ્યા ત્રણ છેદમાં બે ગુણ્યા એક તો બે દુ ચાર એટલે ત્રણ दू છ એ સાદરૂપ થાય છ ને ત્રણ ને છ નવ ઘટના બંને પુસ્તકો એક જ વિષયના હોય તે ઘટનાને સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર કેટલા થયા નવ થયા હવે એને આધારે ઘટના એની સંભાવના શોધવી છે માટે પ્રોબ ઓફ એ બરાબર ગાણિતિક વ્યાખ્યા છે ગાણિતિક વ્યાખ્યા મુજબ શું થાય સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પ્રાથમિક પરિણામો બેનો ગુણોત્તર લઈએ તો પ્રોબ ઓફ એ બરાબર એમ ભાગ્યા એન તો નવ છેદમાં એકવીસ એના અવયવ પાડે તો ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરીકે નવ એકવીસ અને ત્રણ ગુણ્યા સાત કરીએ તો પણ કેટલા થાય આ ત્રણ તરી નવ અને ત્રણ ગુણ્યા સાત એકવીસ બરાબર એટલે ત્રણ ગયા ત્રણ ગયા તો હવે આપણી જોડે છેલ્લે શું બાકી રહેશે ત્રણના છેદમાં સાત ત્રણ સતમાંશ પ્રોબ ઓફિની કિંમત આપણને મળે છે તો ઘટના એની સંભાવના કેટલી થઈ ત્રણ સતમાંશ અથવા ત્રણના છેદમાં સાત આપણો જવાબ થશે બરાબર છે હવે આપણે એના પછી ત્રીજા દાખલાની રકમ જોઈએ ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો પણ ખાસ અગત્યનો ગણી શકાય બાવન પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે તો આ પત્તું પછી જુદી જુદી ઘટનાઓ આપણને આપેલી છે પહેલી ઘટનામાં કહ્યું કે કાળી અથવા ઇકો હોવાની સંભાવના બીજું કાળી ન હોય અને ઇકો પણ ન હોય એની સંભાવના શોધો બરાબર દાખલાને થોડો સમજવો પડશે આપણે પહેલાં થોડીક સમજૂતી લઈએ પછી ગણતરી કરીએ બાવનમાંથી એક પત્તું ખેંચવાનું છે એટલે બાવન સીવન પ્રકારે એની પસંદગી કરી શકાય કુલ પ્રાથમિક પરિણામ મળે હવે અહીં તમે જોશો પસંદ થયેલું પત્તું અથવા ખેંચેલું પત્તું કાળી અથવા એક હોવાની સંભાવના બરાબર પત્તું કાળીનું હોય અથવા તો એકાનું હોય એટલે ઓછામાં ઓછું આ બેમાંથી એક પત્તું હોય એનો મતલબ કે પત્તું કાળીનું હોય અથવા એકો હોય તે ઘટનાની સંભાવના આપણે શોધવી પડે કારણ કે તો જ આપણી જે શરત છે કાળી અથવા એકો હોવાની સંભાવના મળી શકે પરંતુ આપણે અહીં બંને પત્તાની સંભાવનાઓ ઘટના કેવી રીતે ઘટનાઓ અલગ અલગ લઈ અને પછી એની સંભાવના શોધી શકાય તો અહીં આપણને કહ્યું છે કાળી અથવા એકું એટલે એક વખત આપણે ધારણા કરીએ કે પત્તું કાળીનું હોય પછી બીજી ઘટનામાં લઈએ પત્તું એકાનું હોય પછી ઘટના આપણે સંભાવનાના સરવાળાનો નિયમ શીખ્યા છે તો હવે જ્યારે ઓછામાં ઓછી એક વસ્તુની પસંદગી કરવાની આવે તે વખતે આપણને ખ્યાલ આવવો જોઈએ કે ત્યાં આગળ આપણે સરવાળાના નિયમનો ઉપયોગ કરવાનો છે તો સરવાળાનો બે ઘટનાના સરવાળાના નિયમ મુજબ જોઈએ તો શું આવે આપણી જોડે ઓફ એ હોવો જોઈએ પ્રોબોફ બી હોવો જોઈએ અને પ્રોબોફ એ છેદ બી હોય તો આપણે એની કિંમત શોધી શકીએ છેદ બી એનો અરસો થાય છેદ ઘટના એટલે ઘટના એ અને બી બંને સાથે બને એટલે કે પત્તું કાળીનું હોય અને એક્કો હોય એટલે કે કાળીનો એક્કો હોય તે ઘટનાની સંભાવના પણ આપણે શોધવી પડે એ બધી ઘટના ત્રણે ત્રણ ઘટનાઓ અલગ અલગ શોધી અને એની સંભાવના શોધીશું પછી આપણે દાખલાની ગણતરી કરી શકીએ તો હવે આપણે દાખલાને ગણતરીના સ્વરૂપમાં જોઈએ તો સૌથી પહેલું સ્ટેપ તો દરેકને આવડે કે બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રયોગના કુલ પ્રાથમિક પરિણામ એન બરાબર બાવન સી વન એટલે કે બાવન ઘટકો આપણે કુલ પ્રાથમિક પરિણામો તરીકે લઈ શકીએ છીએ હવે ઘટના એ આપણી મૂળ ઘટના શું છે કે પત્તું કાળી અથવા ઇકો હોવાની સંભાવના શોધવાની છે બરાબર તો એના માટે સૌ પ્રથમ ઘટના એ લઈએ ઘટના એ બરાબર પત્તું કાળીનું હોય તે ઘટના બરાબર કાળા રંગની વાત નથી પત્તું કાળીનું એટલે પ્રકારની વાત છે તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થાય એમ બરાબર તેર સી એક તેરમાંથી એક પત્તું આપણે પત્તું એક જ પસંદ કરીએ છીએ પણ કાળીનું હોય એની સંભાવના કેવી રીતે હોય એના સાનુકૂળ પરિણામો કયા થાય તેર સી એક એટલે તેર પરિણામ આપણને એનું મળે તો એના પરથી ઘટના એની સંભાવના પ્રોબ ઓફ એ બરાબર એમ ભાગ્યા એન એટલે એમની કિંમત તેર તેર ભાગ્યા બાવન હવે આનું સાદુરૂપ થઈ શકે છે એનું અત્યારે સાદુરૂપ આપવાની જરૂર નથી જ્યારે સરવાળાના નિયમનો ઉપયોગ કરીએ ત્યારે કારણ કે આપણે છેલ્લા સ્ટેપની અંદર એનું સાદુરૂપ આપવું પડે જો અત્યારે સાદુરૂપ આપીને અતિશંક્ષિત રૂપમાં ફેરવીશું તો પાછું ગણતરી કરતી વખતે લસા લેવાની જરૂર પડશે એટલે આપણે ગણતરી સરળ બને આપણે ફાઇનલ ગણતરી છેલ્લા સ્ટેપમાં કરવાની છે એટલે અહીં આપણે જે છે એનો એ જવાબ રવા દઈશું તેરના છેદમાં બાવન હવે બીજી ઘટના લઈએ બી બરાબર ઘટના બી બરાબર પત્તું એકાનું હોય તે ઘટના તો પત્તું એકાનું હોય તે ઘટનાની વાત કરીએ તો ઘટના બીને સાનુકૂળ પરિણામો એમ બરાબર ફોર સી વન ફોર સી વન થાય તો ફોર સી વન એટલે શું તો એની કિંમત કેટલી થાય ચાર માટે પ્રોબ ઓફ બી બરાબર એમ ભાગ્યા એન વ્યાખ્યાની આપણું જે સૂત્ર છે મુજબ જોઈએ તો એમ ભાગ્યા એન એટલે કે ચારના છેદમાં બવન બરાબર માટે આ બે ઘટના થઈ ગઈ પ્રોબ ઓફ એ મળી ગયું પ્રોબ ઓફ બી મળી ગયું આપણે સંભાવનાના સરવાળાના નિયમ મુજબ શું રહ્યું એ છેદ બી એ છેદ બીનો અર્થ શું થાય પત્તું કાળીનો એકકો કાળીનું હોય ને એક હોય એટલે કે પત્તું કાળીનો એક્કો હોય તે ઘટના તો કાળીનો એક્કો કેટલો હોય પત્તાની અંદર એક જ હોય એની પસંદગી વન સી વન પ્રકારે થાય એટલે એની કિંમત કેટલી થાય એક તો પ્રોબ ઓફ એ છેદ બી એટલે કે આ જે ઘટના લીધી એ છેદ બીની એની સંભાવના કરીએ તો એમ ભાગ્યા એન એટલે કે એકના છેદમાં બાવન આપણને જવાબ મળશે હવે આ ત્રણે ત્રણ પરિણામો આપણે મેળવી લીધા જેની આપણને જરૂર પડવાની છે એવું આપણને ખ્યાલ છે અને રકમ પરથી પણ આપણને અંદાજ આવે કે આ રીતે આપણે એની ગણતરી કરીશું હવે આપણે મૂળ જે ઘટના આપણને પ્રશ્નમાં પૂછી છે કે ખેંચેલું પત્તું કાળીનું હોય અથવા એક હોય તે ઘટના અથવા આવે એટલે આપણને ખ્યાલ છે અહીં યોગગણ હોય ને યોગગણ ગણ હોય ત્યારે સરવાળાનો નિયમ આપણે આગળ થિયરીનો અભ્યાસ કર્યો સંભાવનાના સરવાળાનો નિયમ બે ઘટના અને ત્રણ ઘટના માટે તે વખતે આપણે એની અંદર જોયું કે બે ઘટનાનો યોગગણ કરીએ તો એ યોગગણ એ સંભાવનાના સરવાળાનો નિયમ દર્શાવે છે તો આપણે એ જ વસ્તુ અહીં છે એ યોગ બી બરાબર પત્તું કાળીનું હોય અથવા એકો હોય તે ઘટના બરાબર હવે એને આધારે આપણે એની સંભાવના લગાડીએ તો સરવાળાના સંભાવનાના સરવાળાના નિયમ મુજબ જોઈએ તો આ ઘટનાઓ કેવી છે પરસ્પર નિવારક ઘટનાઓ નથી બરાબર એટલે આપણે એના માટે સરવાળાનો નિયમ વાપરીએ તો પ્રોબ ઓફ એ યોગ બી બરાબર પ્રોબ ઓફ એ વત્તા પ્રોબ ઓફ બી માઇનસ પ્રોબ ઓફ એ છેદ બી એવા બધાની કિંમતો આપણે શોધેલી છે કિંમતો મૂકી દઈએ તો શું થાય તેરના છેદમાં બાવન વધતા ચારના છેદમાં બાવન ઓછા એકના છેદમાં બાવન બરાબર હવે સાદુરૂપ આપીએ જો મેં તમને હમણાં આગળ વાત કરી કે આનું સાદુરૂપ આપવાની કેમ જરૂર નથી બરાબર તેર ચોક બાવનને એ બધી જે કિંમતો હતી એનું અતિસંક્ષિપ્ત રૂપ કેમ ના આપ્યું કારણ કે આપણે ફાઇનલ જવાબ તો છેલ્લા સ્ટેપમાં મેળવવાનો છે તો સરવાળાનું સૂત્ર નિયમનું સૂત્ર લખીએ પછી જો બધા સમજછેદી પદાવલી હશે તો અહીં આપણે લસાની જરૂર પડશે નહીં આપણે સીધી ગણતરી કરીને લખી શકીએ તો બધાનો છેદ સરખો હોય તો અંશનો સરવાળો બાદ બાકી જે થતું હોય કરીએ તો તેર વત્તા ચાર ઓછા એક બરાબર એટલે તેરને ચાર સત્તર સત્તરમાંથી એક જાય તો સોળ અને છેદમાં બાવનના બાવન હવે આપણે એનું અતિશંક્ષિપ્ત રૂપ આપીશું છેલ્લા જવાબ માટે તો ચાર ગુણ્યા ચાર અને તેર ચોક બાવન એટલે તેર ગુણ્યા ચાર તો ચાર ગયા ચાર ગયા તો પ્રોબ ઓફ એ યુગ બી બરાબર કેટલા થયા ચારના છેદમાં તેર આપણને જવાબ મળશે તો આપણી જે પહેલી ઘટના હતી બરાબર એનો આપણને જવાબ મળી ગયો હવે બીજી ઘટના જે છે એ બીજી ઘટનાને સમજવા માટે આપણે ફરી પાછી ગણતરી જોવી પડશે આપણે પહેલાં રકમને જોઈએ તો પહેલો મુદ્દો ક્લિયર થઈ ગયો કે પત્તું કાળી હોય અથવા એકું હોય તો આપણે જે સંભાવનાના સરવાળાનો નિયમ શીખ્યા એ નિયમનો ઉપયોગ આ રીતના દાખલાઓની અંદર આપણને કરવાનો થાય દાખલો થોડો મોટો થાય પણ દાખલો ખૂબ સરળતાથી થઈ શકે એમ હોય છે હવે બીજી બીજું પરિણામ લઈએ તો બીજા પરિણામની અંદર આપણે જોઈશું તો એની અંદર આપણે શું ગણતરી લેવાની છે તો વારાફરથી આપણે પહેલાં ઘટના વાંચી લઈએ કે પસંદ આ પત્તું જે પસંદ થયેલું છે એટલે ખેંચવામાં આવેલું પત્તું કાળીનું ના હોય અને ઇકો પણ ન હોય આપણે કાળીના પત્તા માટે શું લીધું હતું ધારણા એ લીધી હતી અને ઇકા માટે શું લીધી હતી ઘટના બી લીધી હતી બરાબર તો હવે આ પત્ત જો ઘટના એ બરાબર પત્તું કાઢીનું હોય તે ઘટના તો પત્તું કાળીનું ના હોય એટલે કે એની પૂરક ઘટના કહેવાય તો એનો મતલબ જો ઘટના એ પત્તું કાળીનું હોય તે ઘટના હોય તો ઇડેસ બરાબર શું થાય પત્તું કાળીનું ના હોય તે ઘટના ઘટના બીની વાત કરીએ તો ઘટના બીમાં આપણે કહ્યું કે પત્તું એકાનું હોય તે ઘટના તો પત્તું એકાનું ના હોય એને શું કહેવાય એની પૂરક ઘટના એટલે કે બીડેસ વડે આપણે એને દર્શાવી શકીએ એટલે કે બીડેસ બરાબર પત્તું એકાનું ન હોય તે ઘટના બરાબર હવે એળેસ છેદ બીડેસ આપણને જે પ્રશ્ન પૂછ્યો છે અને શબ્દ છે બરાબર કાળી ના હોય અને એક પણ ના હોય એટલે કે પત્તું કાળીનું ના હોય અને એકાનું પણ ન હોય તે ઘટના આપણને જે પ્રશ્ન પૂછેલો છે કાળીનું ના હોય એને શું કહેવાય એડેસ અને કોઈ ના હોય તો એને બીડેસ તરીકે આપણે લઈ શકીએ તો છેદ બીડેસ બરાબર પત્તું કાળીનું ના હોય અને ઇક્કાનું ના હોય તે ઘટના માટે પ્રોબ ઓફ ઇડેસ છેદ બીડેસ બરાબર હવે આ જે પરિણામ મળ્યું એ પરિણામની કિંમત શોધવા માટે આપણે પેલા અગત્યના પરિણામો જે જોયા હતા એ અગત્યના પરિણામોનો આપણે ઉપયોગ કરવો પડે અને અગત્યના પરિણામો આપણે જે જોયા એને યાદ રાખીએ તો તરત જ આપણને ખ્યાલ આવે કે જ્યારે બે પૂરક ઘટનાઓના છેદગણની વાત હોય તો એ બે ઘટનાઓના યોગગણની પૂરક ઘટના બની જાય તો પ્રોબ ઓફ એ છેદ બી ડેસ બરાબર પ્રોબ ઓફ અહીં છેદગણ છે તો અહીં શું કરવાનું યોગગણ કરવાનું બંનેની ડેસ છે તો આપણે ત્યાં શું યાદ રાખીએ છીએ બહારની સાઈડ ડેસ કરીએ એટલે કે પ્રોબ ઓફ એ યોગ બી ડેસ એનો અર્થ શું થયો એ યોગ બીની પૂરક ઘટના પૂરક ઘટનાની વ્યાખ્યા મુજબ જઈએ તો વન માઇનસ જે તે ઘટના કરીએ એટલે આપણને એની પૂરક ઘટના મળે તો પ્રો પ્રોબ ઓફ એ યોગ બી ડેસનો અર્થ શું થાય વન માઇનસ પ્રોબ ઓફ એ યોગ બી આ પેલા અગત્યના પરિણામો હતા એને આધારે લખીએ છીએ એટલે આ તમને યાદ રહેવું જોઈએ યાદ રાખવું પડશે હવે આની કિંમતો મૂકીએ તો વન માઇનસ હવે આની કિંમત આપણે શોધેલી છે એ યોગ બીની કિંમત કેટલી છે ચારના છેદમાં તેર તો હવે આનું સાદુ રૂપ આપીએ તો તેર એકાદ તેર તેરમાંથી ચાર જાય તો નવ નવના છેદમાં તેર આપણને જવાબ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો અહીં ઘડી આપણે દાખલા નંબર ત્રણની ગણતરી આપણે જોઈ હવે આપણે એના પછીનો ચોથો દાખલો છે ચોથા દાખલાની ગણતરી સમજીએ ચોથા દાખલાની રકમમાં જોઈએ તો આપણને કહ્યું છે કે એકથી સો સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે પસંદ કરેલી સંખ્યા ત્રણ અથવા પાંચની ગુણક હોય તે ઘટનાની સંભાવના શોધો ત્રણ અથવા પાંચની ગુણક હોય એનો અર્થ શું થાય કે બે ઓછામાં ઓછી એક ગમે તે એકની ગુણક તો હોવી જોઈએ એનો મતલબ કે એ યોગ બીની સંભાવના શોધવાની થાય આપણે પહેલાં પહેલો તો દાખલો આઈડેન્ટિફાય કરતાં આવડવું જોઈએ હવે એકથી સો સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય તો એકથી લઈને સો સુધીની સંખ્યાઓ આવે એમાંથી આપણે એક સંખ્યાની પસંદગી કરવાની છે તો સોમાંથી એકની પસંદગી કેટલી રીતે થઈ શકે તો સો સી વન પ્રકારે આપણે એની પસંદગી કરી શકીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે એકથી સો સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગના કુલ પ્રાથમિક પરિણામો એન બરાબર સો સી વન બરાબર હંડ્રેડ સી વન એટલે કે એની કિંમતનું સાદુરૂપ કરીએ તો કેટલું થાય સો એટલે એનની કિંમત આપણને કેટલી મળી ગઈ સો મળી એનો મતલબ કે નિદર સૌકાશ યુ ઘટકો લખવા હોય તો શું થાય યુ બરાબર એક બે ત્રણ અપ ટુ સો સુધીની સંખ્યા લખી શકાય હવે ત્યાર પછી જોઈએ તો પસંદ થયેલ સંખ્યા આપણે જોયું કે પહેલાં પહેલાં રકમની વાત કરીએ તો રકમની અંદર આપણે વાત કરી કે પસંદ કરેલી સંખ્યા ત્રણ અથવા પાંચની ગુણક હોય તો ત્રણ અથવા પાંચની ગુણક એટલે આગલા દાખલાની જેમ વારાફરતી આપણે અલગ અલગ લઈએ તો પસંદ થયેલ સંખ્યા ત્રણનો ગુણક હોય તે ઘટના તો ત્રણનો ગુણક એટલે શું ત્રણનો ઘડિયો સો સુધીનો જોવાનો તો ત્રણ છ નવ બાર પંદર એમ કરતાં છેલ્લે નવ્વાણું સુધી એટલે છન્નું નવ્વાણું એ સુધીની કિંમતો મળે તો એનો અર્થ શું થાય કે આ કિંમતો કેટલી થશે કઈ રીતે આપણને મળે તો તેત્રીસ તરી નવ્વાણું આપણને આમ તો ખેલાઈ જાય તો એમ બરાબર તેત્રીસ અથવા તો ના આવે તો આ એક શીખવા માટેની પદ્ધતિ છે સો ભાગ્યા ત્રણ કરીએ તો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ આવ્યો જવાબ તો જેટલા પૂર્ણાંક આવ્યા એટલી કિંમત આપણે સાનુકૂળ પરિણામો તરીકે લઈ શકીએ તો આ ત્રણ છ નવ એમ કરતાં નવ્વાણું સુધી જઈએ તો કેટલા પરિણામ થાય તેત્રીસ ઘટકો થાય એના પરથી પ્રોબ ઓફ એની એટલે કે ઘટના એની સંભાવના જોઈએ તો પ્રોબ ઓફ એ બરાબર એમ ભાગ્યા એન એટલે કે તેત્રીસના છેદમાં સો આપણો જવાબ મળશે તો તેત્રીસના છેદમાં સો ઘટના એની સંભાવના મળી જાય ત્યાર પછી ઘટના બી લઈએ કે પસંદ થયેલ સંખ્યા પાંચનો ગુણક હોય તે ઘટના તો પાંચનો ગુણક પાંચનો ગુણક એટલે શું તો પાંચનો ગુણક એટલે કે પાંચ દસ પંદર વીસ એમ કરતાં ક્યાં સુધી જાય વીસ પંચા સો તો અહીં તો આપણને સો ભાગે પાંચ કરીએ તો પણ વીસ પૂરેપૂરા મળે તો એના પરથી આપણે કહી શકીએ કે ઘટના બિને સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર કેટલા થાય છે વીસ થાય છે તો વીસ પરિણામ અહીં લખી દઈએ પ્રોબ ઓફ બી બરાબર એમ ભાગ્યા એન કરીએ તો કેટલા થશે વીસ ભાગ્યા સો એટલે આપણને આની કિંમત મળી ગઈ પ્રોબ ઓફ એ પ્રોબ ઓફ બી પ્રોબ ઓફ એની કિંમત તેત્રીસના છેદમાં સો અને પ્રોબ ઓફ બીની કિંમત વીસના છેદમાં સો મળી આગળના દાખલામાં આપણે કર્યું છે એમ કે જે સંયુક્ત રીતે આપણને પરિણામ આપેલું છે એને આપણે બે બાઇફ બે પાર્ટમાં કર્યું કે પસંદ થયેલી સંખ્યા ત્રણ અથવા પાંચનો ગુણક હોય એનો મતલબ કે ત્રણનો ગુણક હોય તે ઘટના અલગ લેવાની પાંચનો ગુણક હોય તે ઘટના આપણે અલગ ગણી હવે બંનેનો છેદ ગણ એટલે કે પસંદ કરેલી સંખ્યા ત્રણ અને પાંચ બરાબર ત્રણ અને પાંચ બંનેનો ગુણક હોય તે ઘટના હવે એનો અર્થ શું થાય ત્રણ અને પાંચ બંનેનો ગુણક હોય એવી ઘટના આપણે શોધવી હોય તો એનો મતલબ શું થાય કે ત્રણ અને પાંચ એટલે કે આપણે બંનેની સંખ્યાઓને એટલે બંનેનો જે લસા થાય ત્રણ અને પાંચનો લસા કેટલો થાય પંદર તો સીધે સીધી પંદરનો ગુણક હોય એવી ઘટનાઓ અથવા એવી સંખ્યાઓ આપણે લઈ શકીએ તો પંદરનો ગુણક હોય એવી સંખ્યાઓ લઈએ તો કઈ કઈ કિંમતો થાય તો પંદર ત્રીસ પિસ્તાલીસ સાહીઠ પંચોતેર અને નેવું પછી એકસો પાંચ વધી જાય એટલે એ ના લેવાય તો આ પરિણામો કેટલા મળ્યા ઘટના એ છેદ બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર કેટલા થાય છે આપણને છ મળે છે તો એ છેદ બીની ઘટનાના સાનુકૂળ પરિણામો છ તો આપણે એના પરથી એ ઘટનાની સંભાવના શોધીએ તો એ સંભાવના કેટલી મળે પ્રોબ ઓફ એ છેદ બી બરાબર એમ ભાગ્યા એન એમ ભાગ્યા એન કરીએ તો છના છેદમાં સો હવે આગળ હમણાં આગળના દાખલામાં કહ્યું એમ કે તેત્રીસ છેદમાં સો વીસના છેદમાં સો કે છના છેદમાં સો આપણને જે આપેલા છે એને આપણે અતિસંક્ષિપ્ત સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાની જરૂર નથી આપણને જે રીત આપેલી છે જેટલા જે સ્વરૂપમાં રકમ છે એ જ રાખી એને આપણે ગણતરી કરીશું હવે એના પછી આપણે જે ફાઇનલ આપણે જે ખરેખર પ્રશ્ન પૂછેલો છે એ પ્રમાણે જોઈએ તો પસંદ કરેલી સંખ્યા ત્રણ અથવા પાંચની ગુણક હોય તે ઘટના તો ત્રણ અથવા પાંચની ગુણક હોય તે ઘટના લખવી હોય તો એ ઘટનાને આપણે કઈ રીતે લખી શકીએ એ ઘટનાને એ યોગ બી વડે આપણે દર્શાવી શકીએ માટે પ્રોબ ઓફ એ યોગ બી બરાબર શું થાય તો પ્રોબ ઓફ એ બરાબર આપણે સંભાવનાનો સરવાળાનો નિયમ જે શીખ્યા તો પહેલાં ઘટના પસંદ કરેલ સંખ્યા ત્રણ અથવા પાંચની ગુણક આપણે મૂળ આ ઘટનાની સંભાવના શોધવી છે પણ આપણને ખબર છે કે ત્રણની ગુણક પાંચની ગુણક અને ત્રણ અને પાંચની ગુણક હોય એની આપણને જરૂર પડે સરવાળાના નિયમ મુજબ તો એ ઘટનાઓ આપણે પહેલાં શોધી લીધેલી છે એટલે હવે આપણે એનું સાદરૂપ આપી કિંમત જોઈએ તો પ્રોબ ઓફ એ યોગ બી બરાબર પ્રોબ ઓફ એ વધતા પ્રોબ ઓફ બી માઇનસ પ્રોબ ઓફ એ છેદ બી હવે એની કિંમતો મૂકીએ તો આ આગળ આપણે કિંમતો શોધેલી જ છે બરાબર પ્રોબ ઓફ એ એટલે કેટલા હતા તેત્રીસના છેદમાં સો આપણે અહીં ઉપર સુધેલા છે જુઓ તેત્રીસના છેદમાં સો વીસના છેદમાં સો અને છના છેદમાં સો તો એ કિંમતો આપણે અહીં મૂકી દઈએ અને સો રાખવાનું કારણ શું છે એ પણ મેં તમને આગળના દાખલામાં કહ્યું તો એ જ વસ્તુ ફરીવાર રિપીટ કરીએ તો એની અંદર શું થાય કે સમચ્છેદી પદાવલી હશે તો દાખલાની ગણતરીમાં સરવાળો બાદ બાકી કરવામાં સરળતા રહે એટલે તેત્રીસ વધતા વીસ ઓછા છ ભાગ્યા સો એટલે કે આનું સાદરૂપ આપીએ તો કેટલા થાય તેપન ત્રેપનમાંથી છ જાય તો સુડતાલીસ માટે પ્રોબ ઓફ એ યુગ બી બરાબર કેટલા થશે સુડતાલીસના છેદમાં સો હવે એનું કંઈ આગળ સાદુરૂપ આપી શકાય એમ નથી એટલે આ રીતે દાખલાની ગણતરી આપણે કરવી પડે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકથી ચાર દાખલાની ગણતરી કરી એ ચાર દાખલાઓની વિગતો જોઈશું બરાબર હવે પછીના સેશનની અંદર આપણે પાછીના જે દાખલાઓ છે તેની ગણતરી કરીશું પરંતુ એ પહેલાં આપણે આજનું હોમવર્કની વાત કરીએ તો થોડા થોડા દાખલા તમારે હોમવર્કમાં કરતું રહેવાનું છે તો એની અંદર આપણે જોઈએ તો ઉદાહરણ નંબર અઢાર આ ઓગણીસ અને વીસ બરાબર તો ઉદાહરણ નંબર ઓગણીસ અને વીસ છે એ દાખલાઓની ગણતરી તમારે ઘરેથી હોમવર્કની અંદર કરવાની રહેશે હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે પાંચમા દાખલાથી ગણતરી જોઈશું આભાર મિત્રો